નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વંશ કેયુર અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન્સ ઓફ નોલેજ. આજે આપણે ધોરણ નંબર 5નું વિષય ગુજરાતીનું એકમ કસોટી નંબર 8 માટેનું સંપૂર્ણ સાચું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જવાબો સાથે અહીં આપેલું છે. તો મિત્રો, વિડીયો લેક્ચરને અંત સુધી જોજો, જેથી કરી અને તમારા દરેકે દરેક પ્રશ્નના જવાબ તમને મળી રહે તથા દરેકે દરેક ડાઉટ તમારા ક્લિયર થઈ જાય. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ આપણા પેપર તરફ. તો સામાયિક મૂલ્યાંકન કસોટી 8મી, જે એપ્રિલ 2021માં લેવાવાની છે, ધોરણ નંબર 5, વિષય ગુજરાતી અને કુલ ગુણ રહેશે 25 માર્ક્સ. આ પેપર તમને તમારા ઘરે મળવાના છે, જેથી કરીને તમારે તમારા ઘરે જ તે ભરવાના રહેશે. તો તેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો. તો તેમાં પહેલો વહેલો પ્રશ્ન, પુસ્તક સાથી પલળી ગયું. તો અબ્રાહિમ લિંકન જેમના શિક્ષક પાસેથી પેપર પુસ્તક લઈ જાય છે, આ પુસ્તક સાથી પલળી ગયું. તો રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી, જ્યાં અપંગના ઓજાસ નામનો પાઠ છે. તેમાં વોલ્ટર છે, એક શહેરમાં ઊંચા કૂદકાની હરીફાઈ જોવા માટે જાય છે. તો ઊંચા કૂદકાની હરીફાઈ બોમાંડ શહેરમાં યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી? બોમાંડ શહેરની અંદર યોજાઈ હતી. ત્યારબાદ ત્રીજું છે, આંબેડકરે કયું પ્રાક્ષિક શરૂ કર્યું હતું? તો આંબેડકરે મૂકનાયક નામનું પ્રાક્ષિક શરૂ કર્યું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, હિંડોળો ક્યાં બાંધેલો છે? તો હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળે અને રૂપાના કડલા વડે બાંધેલો છે. તો સરસ મજાનું વર્ણન અહીંયા કરેલું છે મિત્રો, હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળે અને રૂપાના કડલા વડે બાંધેલો છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 5 છે, લાગો એટલે શું? લાગો એટલે દાપુ અને પોતાના હકની રકમ. લાગો એટલે દાપુ અને પોતાના હકની રકમ. એવી જ રીતે પ્રશ્ન નંબર 2નો પહેલો છે, અહીંયા તમને એક અર્થ વિસ્તાર આપેલો છે, તેમને તમારે સમજાવવાનો છે. સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે, આમ શા માટે કહેવામાં આવે છે? તો જુઓ અહીંયા સરસ મજાનું વર્ણન છે, જે માણસ મહેનત કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી. આવા માણસની કદી ઉન્નતિ થતી નથી, માટે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે આમ કહેવામાં આવે છે. આવી રીતના પ્રશ્ન નંબર 2નો બીજો, નીચે દર્શાવેલા મહાન પુરુષોએ આપેલા સૂત્રો લખો. તો અહીંયા વિવેકાનંદનું સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડિયા રહો. એવી જ રીતના ગાંધીજીએ કહ્યું હતું, મારું જીવન એ જ મારો સંદેશો છે. અને ત્રીજું છે, જવાહરલાલ બાપા નહેરુ, તેમણે કહ્યું હતું, આરામ હરામ હે, આરામ હરામ હે. હવે મિત્રો, તમારી પાસે એક સરસ મજાનું, આજે પહેલી ખાલી જગ્યા છે, આ પહેલી ખાલી જગ્યાનો આન્સર તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે. બાકીના આન્સરો અહીંયા આપેલા છે. તો પહેલો છે, રૂપાના કડલા. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે રૂપાના. એના બંને પગ ખાલી જગ્યા હતા, તો એના બંને પગ કેવા હતા? નિષ્ક્રિય હતા. સ્ત્રીઓને ખાલી જગ્યા, સ્ત્રીઓને મતદાન ખાલી જગ્યાનો અધિકાર મળે એ માટે આંબેડકરનો આગ્રહ હતો. તો મતદાન કરવાનો અધિકાર મળે તેઓ બાબા સાહેબ આંબેડકરનો શું હતું? તો કે આગ્રહ હતો. રંગભરી પિચકારી લાવ્યા ઉડેરે ગુલાલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, નીચેના શબ્દો ઉપયોગ કરી વાક્ય બનાવો. તેમાં પહેલું છે શીતળ. તો શીતળ થાય ગરમીના દિવસમાં, શીતળ પવન કોને ના ગમે? ત્યારબાદ છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ છે ભારત રત્ન. આંબેડકરને ભારતનો ઇકલાબ એટલે કે જે એવોર્ડ છે તે મળેલો છે. ત્યારબાદ 4 છે મુશ્કેલ. તો પરિશ્રમથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. 5મું છે બેદરકારી. તો ભણવામાં બેદરકારી ન રાખવી જોઈએ. જેમ કે અત્યારે માસ પ્રમોશન આપી દીધું, તો આપણે ભણવું ના જોઈએ આવું કરાય નહીં, પરંતુ થોડું ઘણું ભણી લેવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન નંબર 5માંનો પહેલો, સમાનાર્થી શબ્દ લખો. માર્ગ તો થશે રસ્તો, એવી જ રીતના થશે જણસ તો દાગીનો થશે, તંગી તો અછત થશે. હવે એના બાકીનું બીજું છે વિરોધી શબ્દ. તો આદર તો અનાદર અને અનુકૂળ તો પ્રતિકૂળ. તો મિત્રો, આ હતું આપણું પેપર.
થેન્ક યુ વેરી મચ, તમે મને અંત સુધી સાંભળ્યો. તો મને આશા છે કે આ વિડીયો લેક્ચરમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે, અને આવા જ વિડીયો સાથે આપણે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.